જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બે લેક્ચરમાં આપણે 6.3 દાખલા 3 સુધી ગણેલા. આજે આપણે 4 દાખલાથી શરૂઆત કરવાની છે. તો રકમ આ પ્રમાણે છે મિત્રો, આનો ઉકેલ છે આપણે આલેખ પરથી મેળવવાનો છે. એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4, 2x માઇનસ વાય ગ્રેટર ધેન 0. આ છે મિત્રો રકમ. તો આપણે પેલા આ લઈ લઈ રાબેતા મુજબ આપણે કરીએ છીએ. એમાં 4 ને આ બાજુ લઈ આવીએ, માઇનસ 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એક્સ પ્લસ વાય માઇનસ 4 બરાબર 0 કરી નાખીએ એટલે રેખાનું સમીકરણ થઈ ગયું. આ રેખાનું અક્ષો સાથેનું છેદ બિંદુ મેળવતા એક વખત આપણે એક્સ બરાબર 0 લઈ લઈએ, આમાં કિંમત મૂકીએ y બરાબર આપણને 4 મળે. બીજી વખત આપણે y બરાબર 0 લઈએ, આમાં કિંમત મૂકીએ રેખાના સમીકરણમાં x બરાબર 4 મળે. તો આ રેખાનું અક્ષો સાથેનું છેદ બિંદુ 0 4 અને 4 0, એક સેમ પહેલા લખવાનું 4 0 મળે. તો મિત્રો આપણે એક્સ વાય બરાબર 0 0 લઈએ, એક્સ વાય બરાબર 0 0 લેતા આમાં કિંમત મૂકીએ એક્સ અને વાય એમની કિંમત 0 0 મૂકીએ તો માઇનસ 4 ગ્રેટર ધન ઇક્વલ ટુ 0. તો આ શક્ય નથી. તો તેથી 0 0 ઉકેલ પ્રદેશમાં નથી, 0 0 ઉકેલ પ્રદેશમાં નથી મિત્રો. પછી આપણે એનો આલેખ દોરશું. ત્યાર પછી મિત્રો આ લઈ 2x માઇનસ વાય ગ્રેટર ધેન 0. જો મિત્રો આ રેખા આપણે દોરશું એ અહીંયા ઇક્વલ ટુ નથી એટલે ત્રુટક રેખા આપણે આ દોરશું. તો 2x માઇનસ વાય બરાબર 0 લઈએ મિત્રો. હવે જો મિત્રો અહીંયા એક આપણને સ્પષ્ટ ખ્યાલ છે કે આ રેખા છે એનું અક્ષો સાથેનું એક છેદ બિંદુ, તો આપણને ખ્યાલ જ આવી જાય મિત્રો. જો આનું અચળ પદ નથી તો એનો મતલબ એ કે આ રેખા છે એ ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થાય છે. ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થાય છે. જો મિત્રો તો આ જે રેખા છે એનું અચળ પદ નથી. જો આ રેખામાં અચળ પદ હતું, એક્સ ને વાય એમ 0 0 તમે મૂકો તો આ સમાધાન માઇનસ 4 ઇક્વલ ટુ 0 આ સમાધાન ન થાય. તેનો મતલબ એ કે આમાં જો આ પ્રકારની રેખાનું સમીકરણ હોય એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર 0 એટલે કે અચળ પદ હોય તો આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય નહીં. આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય નહીં. હવે જો બીજું હું લઉં, એક્સ પ્લસ બી વાય બરાબર 0 અચળ પદ નથી સી, એટલે એક્સ પ્લસ બી વાય બરાબર 0 છે ને એ આ પ્રકારનું થયું. જો પછી એ ભલે માઇનસ હોય તોય ચાલે, અહીંયા માઇનસ હોય તોય ચાલે. ટૂંકમાં અચળ પદ ન હોય ને, આમાં અચળ પદ નથી, એક્સ વાળું પદ છે ને વાય વાળું પદ છે. આમાં જો આ જે છે ને એક્સ વાળું પદ છે ને વાય વાળું પદ છે ને અચળ પદ આપ્યું, તો આ રેખા છે એ ઉગમ બિંદુમાંથી તો પસાર થાય જ. આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય, આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. હવે મિત્રો છે ને આપણે એનો આલેખ દોરીએ, જોવો પહેલા પછી આપણે લખશું આગળ. એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, 0 0 આ 0 આ 4, 0 1 2 3 4, 1 2 3 4. પેલા હું આ રેખા દોરું મિત્રો. આ રેખા પેલી, આ રેખાનું અક્ષો સાથે છેદ બિંદુ આ હતું ને 0 4 અને 4 0, અને અહીંયા ઇક્વલ ટુ છે એટલે એ રેખા ઘાટી આવશે મિત્રો. આ રેખા ઘાટી આવશે,
આ રેખાનું સમીકરણ થયું એક્સ વત્તા વાય ઓછા ચાર બરાબર ઝીરો. આમાં આપણે જોયું ને મિત્રો ઝીરો ઝીરો, આમાં આપણે જોયું મિત્રો કે ઝીરો ઝીરો ઉકેલ પ્રદેશમાં નથી, ઝીરો ઝીરો ઉકેલ પ્રદેશમાં નથી, એટલે આ રેખાની આ બાજુનો ભાગ ઉકેલમાં આવશે. ઝીરો ઝીરો જો આ રેખાની આ બાજુના ભાગમાં છે, ઝીરો ઝીરો છે. હવે આપણે જોયું આ રેખા માટે કે ઝીરો ઝીરો ઉકેલ પ્રદેશમાં તો નથી, એટલે આ રેખા માટે એનો ઉકેલ આ બાજુ થશે મિત્રો. હવે જો મિત્રો આપણે આ રેખાની વાત લઈએ, આપણે આ લેતા હતા ને ટુ એક્સ માઇનસ વાય બરાબર ઝીરો, આનું અચળ પદ નથી એટલે રેખા ઉગમ બિંદુ ઝીરો ઝીરો માંથી પસાર થાય, તો એનો મતલબ એ મિત્રો કે આ રેખા ઉગમ બિંદુ માંથી પસાર થાય, તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા જુઓ એના બે પ્રકાર થાય, એક તો આ થાય, આમે રેખા હોય ઉગમ બિંદુમાંથી પસાર થાય, અથવા તો આમ પણ પસાર થાય. આમ પસાર થાય કે આમ પસાર થાય કેમ ખબર પડે મિત્રો, જો એ સમજાવું તો આ લઈએ આપણે ટુ એક્સ માઇનસ વાય બરાબર ઝીરો, તો ટુ એક્સ બરાબર વાય થાય મિત્રો. તો જુઓ મિત્રો કે આમાં આપણે વિચારીએ કે એક્સ આમ ધન તો વાય અમે ધન થાય ને, વચ્ચે જો બરાબર છે, આ ધન પદ હોય તો આ ધન પદ થાય, તો એક્સિયમ તમે ધન લેશો તો વાય અમે ધન આવશે, તો એક્સિયમ ધન તો વાય એમ ધન આમ થાય. પેલા ચરણમાં આમ હોય ને મિત્રો, એક્સિયમ ધન હોય વાય એમ ધન હોય, બીજા ચરણમાં એક્સિયમ ઋણ હોય વાય એમ ધન હોય, ખબર છે ને તમને, ત્રીજા ચરણમાં છે એ બંને ઋણ હોય એક્સિયમ ને વાય એમ, ચોથા ચરણમાં એક્સિયમ ધન છે વાય એમ ઋણ હોય. તો જુઓ મિત્રો આ રેખા છે, મેં તમને કીધું કે આ રેખા ઉગમ બિંદુમાં જ પસાર થાય તો એ કામ હોય, કામ થાય, બેમાંથી એક થાય કે નહીં. હવે આપણે વિચારવાનું કે જો આ ટુ એક્સ બરાબર વાય થયું કે નહીં, હું એક્સ એમ ધન લઉં તો વાય અમે ધન થશે, જો હું એ લઉં જ છું મિત્રો, એક્સ બરાબર હું એક લઉં, એક્સ બરાબર એક લેતા વાય બરાબર આપણને કેટલા મળે, બે મળે. જો એક્સ બરાબર ગમે તે કિંમત લેવાની તમને, એક્સ બરાબર હું એક લઉં તો વાય એમ આપણને બે મળ્યું, તેનો મતલબ એ કે આ રેખા છે ને એ હજી એક બિંદુ એક બેમાંથી પસાર થઈ, ઉગમ બિંદુમાંથી જ પસાર થાય છે, એ એક બેમાંથી પસાર થાય, એવા અસંખ્ય બિંદુમાંથી પસાર થાય, તો એક બે અહીંયા હોય, જુઓ મિત્રો આ એક બે અહીંયા હોય ને બરોબર. તો હવે મિત્રો આપણે દોરીએ રેખાની આકૃતિ, જો એક્સ એમ ધન તો વાય એમ ધન, હવે એક્સ એમ હું ઋણ લઉં મિત્રો માઇનસ વન લઉં તો વાય એમ માઇનસ બે થાય તો ઋણ ઋણ થાય, તો એનો મતલબ એ કે આ રેખા છે એ આ રેખા ઉપરના બિંદુ છે એનો એક્સિયમ ધન વાયમ ધન, જો એક્સિયમ ઋણ લઉં તો વાયમ ઋણ આવે, અને રેખા ઝીરો ઝીરોમાંથી પસાર થાય, એ તો આપણે જોયું ને કે આ રેખાનું અચળ પદ નથી એટલે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે કે ઝીરો ઝીરોમાંથી, આમાંથી ને આમાંથી આપણે બે બિંદુ લઈ લીધા. અને મિત્રો એ રેખા આપણે ત્રુટક દોરવાની છે, કારણ કે ઇક્વલ ટુ નથી, આમ થયું મિત્રો આ રેખાનું સમીકરણ થયું ટુ એક્સ માઇનસ વાય બરાબર ઝીરો. જો મિત્રો એ ત્રુટક શા માટે, અહીંયા ખાલી ગ્રેટર ધેન જ આપ્યા છે, ઇક્વલ ટુ નથી અહીંયા, એટલા માટે. હવે જોજો મિત્રો અહીંયા આખું અલગ છે, થોડુંક જોજો આમ છે કે નહીં ટુ એક્સ માઇનસ વાય ગ્રેટર ધેન ઝીરો. હવે આપણે શું કરતા હતા મિત્રો, અત્યાર સુધી એક્સ વાય બરાબર ઝીરો ઝીરો લેતા હતા કે નહીં, આમાં છે ને હું એક્સ વાય બરાબર ઝીરો ઝીરો નહીં લઉં, કારણ કે આ રેખા પોતે ઝીરો ઝીરોમાંથી પસાર થાય છે. જો આ રેખા માટે તો ઉકેલ મળી ગયો આપણને આ બાજુ, તો આ રેખા માટે ઉકેલ શું થાય કે આ બાજુ થાય અથવા તો આ બાજુ થશે, તો રેખાની આ બાજુનું ગમે એ બિંદુ લેવાનું અથવા તો આ બાજુનું ગમે એ બિંદુ લેવાનું. તો આમાં જો ઝીરો ઝીરો આપણે નહીં લઈ શકીએ બરોબર, કારણ કે આ ઝીરો ઝીરો એના ઉપર જ આવી જશે, તો આપણે આ બાજુ તું અથવા તો આ બાજુ ગમે એક બિંદુ લઉં, હું આ વન ઝીરો લઉં મિત્રો બિંદુ, એક્સ વાય બરાબર વન ઝીરો લેતા, એક્સ વાય બરાબર વન ઝીરો લેતા, આમાં કિંમત મૂકું મિત્રો તો ટુ ગ્રેટર દેન ઝીરો, તો મિત્રો આ ટુ ગ્રેટર દેન ઝીરો, એવું જો ટુ એક્સ માઇનસ વાય ગ્રેટર દેન ઝીરો, ટુ એક્સ માઇનસ વાય બરાબર ઝીરો એટલે આ રેખાનું સમીકરણ થયું. હવે આ રેખાની આ બાજુનો ભાગ હોય ઉકેલમાં અથવા તો આ બાજુનો ભાગ હોય, આપણે ગમે તે એક બિંદુ લઈ મિત્રો, હું આ રેખાની આ રેખા છે ને આ બાજુનું ગમે એક બિંદુ લઉં, આ બિંદુ હું લઉં મિત્રો બરોબર, મને એમ થાય કે આ બિંદુ લઉં તો આ એક્સ આના શું હોય, આના એક્સ વાય એમ આ હોય વન ઝીરો, એક્સ એમ વન છે વાય એમ ઝીરો હોય, આમાં મૂકી દો કિંમત એટલે ટુ ઇન્ટુ વન માઇનસ ઝીરો, ટુ ઇન્ટુ વન માઇનસ ઝીરો,
એટલે ટુ ગ્રેટર દેન ઝીરો, તો બે છે એ તો ઝીરો કરતા મોટા છે, બરોબર? તો આ સત્ય એવું મિત્રો, તો બે ગ્રેટર દેન ઝીરો સત્ય છે, તો આપણે કહી શકાય કે તેથી એક ઝીરો ઉકેલ પ્રદેશમાં છે. તેથી એક ઝીરો બિંદુ જે ભાગમાં આવેલો ઉકેલ પ્રદેશમાં છે, તો એક ઝીરો આ રેખાની આ બાજુના ભાગમાં આવેલું છે મિત્રો. તો ઉકેલ પ્રદેશ જો આ રેખા માટે તો આ જ થયો હતો, તો એક ઝીરો ઉકેલ પ્રદેશમાં છે, તો આ બાજુનો ભાગ થયો મિત્રો બધો ઉકેલ પ્રદેશનો. તો બંનેનો છેદમાં શું થયો મિત્રો? આ બધું થયું અહીંયા સુધીનું, બરાબર? બંનેનો છેદમાં આ ભાગ થયો મિત્રો ઉકેલ પ્રદેશમાં. ત્યાર પછી મિત્રો આવે છે પાંચમો દાખલો. પાંચમા દાખલાની રકમ આ પ્રમાણે છે, 2x-y greater than 1 અને x-2y less than minus 1. તો જુઓ મિત્રો આ રેખા છે એ ઉગમ બિંદુમાં પસાર નહીં થઈ, બંનેમાં અચળ પદ આપેલા છે. આને આમ લખાય મિત્રો 2x-y-1 greater than 0, બંને ત્રુટક આવશે. બંને રેખા કેવી આવશે મિત્રો? ત્રુટક આવશે. આપણે લખીએ કે 2x-y-1 = 0 આ રેખાનું અક્ષો સાથેનું છેદબિંદુ મેળવતા, એક વખત એક્સિયમ ઝીરો લઈએ આપણે, આમાં એક્સ બરાબર ઝીરો લઈએ, બીજી વખત વાય એમ ઝીરો લઈએ, એક્સ બરાબર ઝીરો આપણે આમાં મૂકીએ, એટલે આ વાય બરાબર -y-1 = 0 એટલે વાય બરાબર -1, વાય ને ઓલી બાજુ લઈ જાય. આમાં થશે 2x-y એટલે 0, એક ને ઓલી બાજુ લઈ જાય, એક્સ બરાબર 1/2. તો આ રેખાનું અક્ષો સાથેનું છેદબિંદુ 0-1 1/2 0 મળે. હવે એક્સ, હવે જો મિત્રો આ રેખા છે ઉગમ બિંદુમાં પસાર નથી થતી, કારણ કે એનું અચળ પદ આપેલું છે જો, એટલે એક્સ વાય બરાબર આપણે 0-0 લઈએ, એક્સ વાય બરાબર 0-0 લેતા કિંમત મૂકીએ, એમાં આ આપેલું છે આપણને 0-0 મૂકો કિંમત, એટલે આ 0 થઈ જાય 0, -1 > 0 આ સત્ય નથી. તેથી 0-0 ઉકેલ પ્રદેશમાં નથી. ત્યાર પછી બીજી રેખા છે મિત્રો, x-2y < -1 આ છે, એક ના બાજુ લઈ આવ્યા, સેમ ઇજ પ્રોસેસ કરવાની, x-2y + 1 = 0 આ રેખાનું અક્ષો સાથેનું છેદબિંદુ મેળવતા. એક્સ એમ 0 લ્યો અને એક વખત વાય એમ 0 લ્યો. જો મિત્રો આમાં એક્સ એમ વાય એમ આપણે ડાયરેક્ટ કેમ 0-0 લઈએ? કારણ કે આમાં ખબર છે કે આ રેખા છે ને ઉગમ બિંદુમાં પસાર નથી થતી, એનું અથડ પદ છે, એટલે એક્સ એમ વાય એમ આમાં 0-0 મૂકો એટલે 0-0, એક્સ 0 મૂકો આમાં એટલે 0, એક્સ એમ 0 મૂકી દઈએ એટલે 1/2 હોય એટલે વાય બરાબર થાય 1/2. ત્યાર પછી મિત્રો વાય બરાબર 0 લઈએ આપણે, તો આમ થાય આમાં કિંમત મૂકીએ એટલે 0, એક્સ બરાબર -1 મળે આપણે. તો આ રેખાનું અક્ષો સાથેનું છેદબિંદુ ઝીરો 1/2 અને -1 = 0 મળે. હવે એક્સ વાય બરાબર 0-0 પણ સાથે લઈ લઈએ મિત્રો, એક્સ વાય બરાબર 0-0 લેતા પછી જ આપણે આલેખ દોરશું, આમાં કિંમત મૂકીએ, એક્સ અને વાય એમ આમાં 0-0 કિંમત મૂકો એટલે 1 < 0, આ સત્ય નથી. તેથી 0-0 ઉકેલ પ્રદેશમાં નથી. તેથી 0-0 ઉકેલ પ્રદેશમાં નથી. હવે એનો આલેખ જોઈએ મિત્રો, બંને રેખા માટે ઇક્વલ ટુ નથી એટલે ત્રુટક, બંને રેખા છે ત્રુટક આવશે મિત્રો. એટલે એક એક રેખા આપણે વારા ફરતી વારા લઈ લઈ, આ 0 છે, તો એક રેખા આપી છે આપણને, એ રેખાનો અક્ષો સાથેનું છેદબિંદુ 0 - 1/2 0,
આ જીરો, આ એક, બે, ત્રણ, ચાર, એક, બે, ત્રણ, ચાર, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ. આ રેખા માટે આપણે શું હતું મિત્રો? ઝીરો માઇનસ એક અને વન બાય ટુ ઝીરો. ઝીરો માઇનસ એક એટલે અહીંયા આવે, ઝીરો માઇનસ એક એટલે અહીંયા, અને વન બાય ટુ ઝીરો, એક્સ એમ વન બાય ટુ અને વાય એમ ઝીરો એટલે અહીંયા. હવે મિત્રો જો ત્રુટક રેખા દોરવાની છે, કારણ કે અહીંયા ઇક્વલ ટુ નથી. આ રેખા કેવી દોરવાની છે? ત્રુટક દોરવાની છે. અને આ રેખાનું સમીકરણ છે, આ રેખા જુઓ અહીંયા ઇક્વલ ટુ નથી એટલે ત્રુટક દોર્યું, ટુ એક્સ માઇનસ વાય માઇનસ વન બરાબર ઝીરો. ટુ એક્સ માઇનસ વાય માઇનસ વન બરાબર ઝીરો. બીજી રેખા માટે મિત્રો ઝીરો વન બાય ટુ અને માઇનસ વન ઝીરો, માઇનસ વન ઝીરો એટલે અહીંયા. અને બીજું છેદ બિંદુ છે ઝીરો વન બાય ટુ, ઝીરો વન બાય ટુ, એક્સ એમ ઝીરો, વાય એમ વન બાય ટુ અહીંયા હોય. તો જુઓ મિત્રો ઈ આવશે આમ, આ બંને તમે છેદ બિંદુ મેળવો અથવા ન મેળવો તો પણ ચાલશે. હવે જુઓ મિત્રો બંને માટે શું આપણે લીધું? બંને રેખા માટે ઝીરો ઝીરો, આ રેખા માટે ઝીરો ઝીરો ઉકેલ પ્રદેશમાં નથી, આ રેખા માટે પણ ઝીરો ઝીરો ઉકેલ પ્રદેશમાં નથી. એટલે જુઓ આપણે જોઈએ, આ રેખા માટે ઝીરો ઝીરો ઉકેલ પ્રદેશમાં નથી એટલે આ બાજુનો ભાગ થયો બધે. આ રેખા છે એનો આ બાજુનું અર્ધતલ અથવા તો આ બાજુનું અર્ધતલ આવે. તો આપણે જોયું કે ઝીરો ઝીરો વાળો જે ભાગ હોય એ ઉકેલ પ્રદેશમાં નથી એટલે આ રેખાની આ બાજુ થયું. આ રેખા માટે પણ મિત્રો ઝીરો ઝીરો છે ઉકેલ પ્રદેશમાં નથી એટલે આ બાજુનો ભાગ નહીં આવે, કારણ કે આ બાજુના ભાગમાં ઝીરો ઝીરો આવી જાય. તો આ રેખા માટે ઉકેલ આ બાજુ થયો બધે. તો બંનેનો છેદગણ કેવો મેળ્યો મિત્રો? આટલો મેળ્યો. જો આ બંનેનો છેદગણ આટલો થાય છે બરોબર, આ એ ઉકેલ પણ થયો મિત્રો. ત્યાર પછી મિત્રો છઠ્ઠો દાખલો જે છે એ હું તમને હોમવર્કમાં આપું છું, પણ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં પણ ગણાવીશ. આ તો તમને ટ્રાય પૂરતું આપું છું હોમવર્કમાં બરોબર, આ તમે હોમવર્કમાં કરજો. છઠ્ઠો દાખલો છે નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ જ તમને મિત્રો. અને 7-15 દાખલા છે ને મિત્રો, એ 7 તમને હોમવર્કમાં આપીશ. 7-15 દાખલા આમ તો ડિલીટેડ છે, પણ તો એમાંથી તમને 1-2 દાખલા હું હોમવર્કમાં આપીશ એમાંથી. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો, વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય સ્વામિનારાયણ.